हेलो फ्रेंड्स, वेलकम बैक टू आवर चैनल रूपल्स अमेजिंग वर्ल्ड। तो आज आपणे बनावीशुं घऊंना लोटनी फरशी पूरी। तो आ फरशी पूरी तमे एक महीना सुधी स्टोर करीने पण खाई शको छो। अने खावामां एकदम पोछी अने खारी जेवी अने पड़वाळी फरशी पूरी बनावीशुं। तो आ फरशी पूरी ने वेरकी पूरी पण कहेवाય છે। तो आ फरशी पूरी आज आपणे घऊंना लोटमां बनावीशुं। अने जो तमारे मैंदावाळी बनावी होय तो तेनी लिंक हुं डिस्क्रिप्शन बॉक्समां आपी दऊं छुं। तो आ फरशी पूरी बनावा माटे मैं अहीं घऊंनो रोटलीनो लोट 2 कप जेटलो लीधो छे। अने लोटमां आपणे 1/2 कप जेटलो रवो नाखीशुं जेथी पूरी आपणी एकदम क्रिस्पी बने। तो हवे तेमां आपणे 2 मोटी चमची जेटलू तेल नाखीशुं अने 3 चमची जेटलू घी। तो आ रीतनुं थोड़ुं ज मौन देवानुं छे, वधारे देवानुं नथी। तो घी अने तेलने आपणे लोटमां सारी रीते मिक्स करी लईए। तो हवे तेमां आपणे मसाला करीशुं। तो तेमां आपणे 1 टेबलस्पून जेटली मरची पेस्ट, 1/4 स्पून जेटलो मरी पाउडर, 1/2 चमची जेटला अजमा। तो अजमा ने आपणे हाथथी मसळीने नाखीशुं। स्वाद अनुसार मीठू, तो मीठू अहींया 1/2 चमची जेटलू ज नाखवू। अने 1 मुठ्ठी जेटली आपणे कसूरी मेथी लेशुं अने तेने पण आपणे हाथथी मसळीने नाखीशुं। अने 1/2 चमची जेटलू ધાણા જીરું, 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર। તો બધા મસાલા ઉમેરાઈ ગયા છે, તો હવે મિક્સ કરી લઈએ। તો મેં અહીં 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે, તો હવે આપણે જોઈતા પૂરતું જ પાણી યુઝ કરીશું। તો થોડું થોડું પાણી નાખતા જઈને કઠણ એવો લોટ બાંધી લઈશું। તો આ રીતનો કઠણ લોટ બાંધવાનો છે અને મારે અહીં 1/2 ગ્લાસ જેટલા પાણીની જરૂર પડી છે। તો લોટમાં આપણે રવો નાખ્યો છે અને થોડી વાર આપણે રેસ્ટ આપીશું એટલે લોટ થોડો વધારે કઠણ થઈ જશે। તો હવે તેને આપણે 1/2 કલાક ઢાંકીને રહેવા દઈએ। તો હવે આપણે એક બાઉલમાં 2 ચમચી જેટલો કોર્નફ્લોર, 2 મોટી ચમચી જેટલું ઘી અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને 2 મિનિટ જેવું તેને ફેટીશું। તો આ મિશ્રણને આપણે લેયર પાડવા માટે યુઝ કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે 2 મિનિટમાં જ આપણું મિશ્રણ ઘાટું થઈ ગયું છે। તો આ આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। તો 1/2 કલાક જેવું થઈ ગયું છે અને લોટ આપણો થોડો વધારે કઠણ થઈ ગયો છે। તો હવે લોટને આપણે સાફ કરેલા પ્લેટફોર્મ પર લઈ થોડું પાણી નાખીને તેને મસળી લેશું અને એકદમ સ્મૂથ થાય એવો મસળીશું। અને પછી તેના 2 ભાગ કરી લેશું અને ફરીથી આપણે 1 ભાગને મસળીશું। તો હવે લોટ આપણો એકદમ સોફ્ટ થઈ ગયો છે, તો હવે તેમાંથી આપણે લુઆ બનાવી લેશું અને લુઆને આપણે રોટલીની જેમ જ વણી લેશું। રોટલી કરતા આપણે થોડું થીક રાખવાનું છે। તો આ રીતે આપણે 3 રોટલી તૈયાર કરી લઈશું। તો આ આપણી 3 રોટલી તૈયાર થઈ ગઈ છે। તો જે મિશ્રણ આપણે તૈયાર કર્યું છે તે 1/2 ચમચી જેટલું આપણે રોટલી ઉપર નાખીશું અને આખી રોટલી ઉપર સારી રીતે સ્પ્રેડ કરી દઈશું અને તેની ઉપર આપણે બીજી રોટલી મૂકીશું અને તેની ઉપર પણ આપણે 1/2 ચમચી જેટલું મિશ્રણ લગાવીને તેને સ્પ્રેડ કરી દઈશું અને તેની ઉપર આપણે હવે ત્રીજી રોટલી મૂકી દઈશું અને થોડું એવું તેને વણી લેશું। અને ઉપરની રોટલી ઉપર આપણે ફરીથી થોડું મિશ્રણ લગાવીશું અને હવે તેનો આપણે કઠણ એવો રોલ બનાવી લેશું। તો હવે આપણે રોલને હાથથી થોડો લાંબો કરી લેશું અને બંને સાઈડથી કટ કરીને 1/2-1/2 ઇંચમાં કટ કરી લેશું।
અને પછી તેને હાથથી આ રીતે થોડું દબાવીને લુઆ તૈયાર કરી લેશું। અને પૂરીની જેમ એને થોડું એવું વણી લેશું। તો આ આપણી ફરસી પૂરી વણાઈને તૈયાર થઈ ગઈ છે। તો બીજી પૂરી પણ આ રીતે જ વણી લેવી। તો હવે આપણે પૂરીને ગરમ તેલમાં તળીશું અને ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે અને પૂરી આપણી લાઇટ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તળીશું। તો પૂરીને આપણે બંને સાઈડ સારી રીતે તળી લેશું। તો લાઇટ ગોલ્ડન કલર થઈ ગયો છે। તો હવે પૂરીને આપણે બહાર લઈ લઈએ। તો આ ઘઉંની પૂરી છે તો તેને તળાતા વધારે ટાઈમ લાગતો નથી, ફટાફટ જ તળાઈ જાય છે। તો બીજી બધી જ પૂરી આ રીતે જ તળી લેવી। તો આ આપણી ઘઉંની ફરસી પૂરી તૈયાર થઈ ગઈ છે। તો આ આપણી સાત પડવાળી ફરસી પૂરી તૈયાર થઈ ગઈ છે। તો જો તમે આ રીતના ક્યારેય પૂરી ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। થેન્ક્સ ફોર વોચિંગ, ટેક કેર।